ગુજરાત સરકારે અર્થતંત્રને બેઠું કરવા 14,000 કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો માટે મહત્વની રાહત અપાઈ છે. એપ્રિલ અને મે મહિનાના ટેક્સમાંથી માલવાહક વાહનો અને ગુડ્સ કેરેજને મુક્તિ અપાઈ છે, જે નિર્ણયને આવકાર મળ્યો છે. લઈને લોકડાઉન બાદ તંત્ર દ્વારા છૂટછાટ આપતા 2 મહિનાથી ઘરે બેસેલા વેપારીઓએ દુકાન તો ખોલી છે, પરંતુ માલ ગ્રાહક નહીં હોવાને કારણે બેકાર બન્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, જેને લઈને વેપારીઓની ચિંતા વધી રહી છે. આવ્યું હતું જોકે 2 મહિના લોકડાઉનને લઈને બજારમાં છૂટક કાપડનો વેપાર કરતા વેપારીઓને મોટું નુકસાન ગયું છે. ત્યારે તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવતા વેપારી દ્વારા દુકાનો ખોલવામાં તો આવી છે, પણ હાલમાં કોઈ ગ્રાહક આવતા નથી. કારણ કે શહેરની 50% વસ્તી તો કોરોનાને લઈને પોતાના વતન પલાયન કરી ચૂકી છે. જોકે દુકાન ખુલતા તંત્ર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેમાં 50% સ્ટાફ સાથે દુકાનો ખોલી છે, કારણ કે ભાડાની દુકાન હોવાને લઈને વેપારીઓના ભાડા પણ ચડી રહ્યા છે. અમારા ધંધાને અત્યારે થોડું સ્લો છે, પછી અમને લોકડાઉન પહેલાં થોડું રેગ્યુલર હતું, માંડ ચાલતું હતું, અને પછી પાછું લોકડાઉન પછી પાછું ડાઉન થઈ ગયું. અત્યારે આ બીમારીના કારણે પબ્લિકને એન્ટ્રી નથી પડતી, એન્ટ્રી નથી, ગ્રાહકો બહુ ઓછી, 20% એન્ટ્રી છે દુકાને, ધંધાદારી ડાઉન છે, દુકાનના ભાડાને લઈને બી હેરાન છીએ, થોડું બધું એડજસ્ટ કરીને ચાલીએ છીએ. વેપારીઓ સાંજ પડતા સમય કરતા પહેલા દુકાન બંધ કરીને પોતાના ઘરે જતા રહે છે. આ સમયે લાખો રૂપિયાનો વેપાર કરનાર વેપારીઓને માત્ર દુકાન ખોલીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો આ જ પરિસ્થિતિ રહે તો તેમણે પોતાનો વેપાર બંધ કરવો પડે તેવું પણ લાગી રહ્યું છે. રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત.